વેલકમ ટુ જેતુસ કિચન. આજે આપણે બનાવીશું ચોખાના ચીલા. એટલે કે મેં રાત્રે અહીંયા ચોખા પલાળી દીધા છે. જો આપણી પાસે સમય ન હોય તો રાત્રે આપણે ચોખા પલાળી દેવાના, અથવા તો તમે પલાળતા ભૂલી પણ ગયા હોય તો 2 કલાક સુધી પલાળીને આ ચોખાના ચીલા તમે બનાવી શકો છો. તો આપણે અહીંયા રાત્રે આ 1.25 વાટકી જેટલા મેં અહીંયા ચોખા પલાળેલા છે, તો એકદમ સરસ એવા પલળી ગયા છે. આ પાણી કાઢી અને મિક્સર જારની અંદર આપણાને ક્રશ કરી લઈશું. જેવો આપણે ઢોસા બનાવીએ એવું એનું બેટર તૈયાર કરવાનું છે. એટલે કે એવી રીતે આપણે એને ચોખાને પીસી લેવાના છે. તો અહીંયા આપણે બધા વેજીટેબલ લીધા છે. છોકરાઓને ઢોસા ભાવે પણ વેજીટેબલ ન ખાય, તો એના માટે આપણે આવી રીતે કરી અને ખવડાવી શકીએ અને ટિફિન બોક્સમાં આપી શકીએ. તો અહીંયા મેં ડુંગળી લીધી છે, 1 ડુંગળી ઝીણી ઝીણી સુધારી લીધી છે, 1 ગાજર અહીંયા ખમણી લીધું છે, કેપ્સિકમ અને લીલા મરચાં 3 અહીંયા મેં સુધારી લીધા છે, અહીંયા 1 ટમેટું સુધારી લીધું છે અને આ છે લીલા ધાણા. તો આપણે પહેલાં ચોખાને પીસી લેશું. આપણે અડધી વાટકી જેટલું આપણે પાણી ઉમેરી અને આને સરસ આપણે પીસી લેવાનું છે. અહીંયા આપણે સરસ મિક્સર જારની અંદર પીસી લીધું છે. આવી રીતે આપણે બેટર, આટલું સરસ આપણે જે ઢોસાનું બેટર બનાવીએ એવી રીતે આપણે આને પીસી લેવાનું. આપણી ચમચી પાછળથી કોટ થઈ જવી જોઈએ, તો 1 વાસણની અંદર આપણે આ બધું લઈ લઈશું. અડધી ચમચી જેટલું આપણે આખું જીરું ઉમેરશું, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું. બધા શાકભાજી આપણે ઉમેરી દઈશું એમાં. બધું આપણે આમાં ઉમેરી દઈશું. જે શાકભાજી છોકરાઓને ભાવતા હોય એ તમે ઉમેરી શકો છો. બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. મસ્ત એકદમ કલરફુલ આપણા ચીલા તૈયાર થશે. અહીંયા આપણે 1/2 વાટકી જેટલું, અહીંયા આપણે 1/2 વાટકી જેટલું પાણી ઉમેર્યું છે. થોડું એવું કઠણ લાગે છે તો થોડું અમથું 2 થી 3 ચમચી જેટલું પાણી અહીંયા ઉમેરશું. આજ પાછું આપણે આ તપેલીની અંદર ઉમેરી દઈશું. આપણું અંદર જે બેટર ચોટેલું હોય એ વેસ્ટ ન જાય, તો એ પણ પાછું આપણે આની અંદર લઈ લેવાય. સરસ પાછું આપણે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે બેકિંગ સોડા ઉમેરશું, એટલે કે ખાવાના સોડા. સોડા ઉમેરી અને સરસ મિક્સ કરી દેવાનું. સોડા આપણે ત્યારે જ ઉમેરવાની જ્યારે આપણા ચીલા બનાવવાના હોય. તો હવે આપણે ચીલા બનાવી લેશું. અહીં આપણે 1 પેન રાખી છે અને થોડું આપણે તેલ ઉમેરી દઈશું. એમાં જે આપણે બેટર તૈયાર કરેલું એ હવે ઉમેરી દઈશું. બહુ પાતળું નહીં, બસ આવી રીતે થોડું જાડું એવું પાથરવાનું. ઢાંકણ ઢાંકી અને આપણા ચીલાને સરસ થવા દેશું. ઢાંકણ ઢાંકવાનો એ ફાયદો કે ઢાંકણ જે ઢાંકશું એટલે એમાં એ જે વરાળ પડશે એમાં સરસ ઈ બફાઈ જાહે. અને ઢાંકણ ઢાંકી અને ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે અને 3 મિનિટ સુધી આપણાને થવા દેશું.
ત્રણ મિનિટ આપણે ચીલાને રાખશું એટલે ઉપરથી એ ડ્રાય થઈ જશે, અને ડ્રાય થઈ ગયા પછી ઉપર આપણે તેલ લગાવી અને પછી એને સાઈડ ફેરવી લઈશું. થોડું તેલ આપણે આ સાઈડ પણ લગાવી લઈશું અને પાછું થવા દઈશું એ સાઈડ. તો અહીં આપણા ચોખાના ચીલા તૈયાર છે. આવી જ રીતે બધા ચીલાને આપણે તૈયાર કરી લેશું. આપણા આટલા બેટરની અંદરથી 5 ચીલા આપણા આ સાઈઝના તૈયાર થશે. આ ચીલાને તમે દહીંની ચટણી સાથે કે ગ્રીન ચટણી સાથે કે પછી આપણે નાળિયેરની ચટણી સાથે કે પછી ચા સાથે કે કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીંયા આપણા ચોખાના ચીલા તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.